કોરોનાની મહામારી વચ્ચે સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાહેરમાં ઘાતક હથિયારો સાથે ફરતા હોવાની ફરિયાદો વચ્ચે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી પણ અસામાજિક તત્વો નજીકના વિસ્તારમાં હથિયાર સાથે ફરતા દરમિયાન વાયરલ થયા છે સુરત પાસે આવેલા સચિન વિસ્તારમાંથી જ લાંબા સમયથી અસામાજિક તત્વો છે તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે કારણ કે પોલીસ જે પ્રકારે આ અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી કર નથી કરતી જેને લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા છે વિડીયોમાં ખુલ્લી તલવાર જેવું દેખાઈ રહ્યું છે સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા આવાસના વિસ્તારોમાં અસામાજિક તત્વો રાત પડતાની સાથે પોતાનું વચસ્વ અને પોતાની દાદાગીરી બતાવવા માટે ઘાતક હથિયારો સાથે ફરી રહ્યા છે કેટલાક લોકોને મારવાની ઘટનાઓ પણ સામે આવી છે પણ આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પણ અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે ફરવા ફરતા હોવાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસની નિષ્ક્રિયતાને લઈ અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે લોકોએ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તે માટે સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જે પોતાની દાદાગીરી વિસ્તારના લોકો પર ઉતારી રહ્યા છે ત્યારે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ક્યારેય પણ વિરુદ્ધ કાર્યસરના પગલા ભરતી નથી તેને લઈને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે વિડીયો વાયરલ થતાની સાથે જ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે જોકે સચિન પોલીસ છેલ્લા લાંબા સમયથી વિવાદોમાં આવે છે સતત વિવાદમાં આવેલી સચિન પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું